પપ્પા તમે જલ્દી આવો, હવે અમે બસશું નહીં, મને બહુ ધુવાડો આવે છે, મૂંઝાળો આવે. મેં કીધું બારીએથી કૂદકા મારો, તો કે બારી ખુલતી નથી. મેં કીધું દરવાજાથી નીકળી જાઓ, તો કે દરવાજો બંધ છે. મેં કીધું બંધ કેમ છે, તો કે અમારા ક્લાસના સર વૈયા ગયા અને દરવાજા ઉપર બંધ કરી ગયો હોય, હવે ખોલતો નથી ને હવે કોઈ ખોલવા આવતું નથી, હવે અમે રહેવું નહીં. થોડીક વાર બૂમ પાડી, પછી પાછો હું જે જગ્યા પર કોઈ ગયો અને પાછો મેં ફોન કર્યો તો ફોન લાગ્યો જ નહીં, સ્વિચ ઓફ થઈ ગયો હતો ફોન. અને આગ એટલી જ ભયંકર હતી કે કંઈ એમાં કોઈની કંઈ કારી ફાવે એમ નહોતું કંઈ. એક વર્ષ તો ભાઈ વાર તહેવાર બધું ગમે તે આવે તો આપણે દીકરી તો યાદ આવે. કોઈ નાનો એવો પ્રસંગ હોય, અમારા દીકરાના લગ્ન હતા હમણાં બીજા મહિના 9 તારીખના, તો દીકરી કેટલી યાદ આવી હોય. જ્યારે આ બનાવ બન્યો એ પહેલા 21 તારીખ એનો બર્થડે હતો, ત્યારે એને મને કીધું કે તું મને ગિફ્ટમાં શું આપીશ. તો મેં એને કીધું કે હું તને હેડફોન લઈ દઈશ, પણ એ કે હું ત્યાં સુધી હોઈ શકીશ કે નહીં હોય, લગાવ લઈ દે. બધાય વાર તહેવારે હાલતા ચાલતા કોઈ કોઈની છોકરીઓ આપણે જોઈ તો આપણે એમ થાય આપણી દીકરી કેવી હતી, આવી રીતના કેવી તૈયાર થાત ને બધી બધી વાતે એટલી હતી તૈયાર. ખાવું પીવું બધું હોય તો માવતરને બધા યાદ આવે આખી જિંદગી. એને કપડાનો એટલો શોખ હતો, ફરવાનો એટલો શોખ હતો, અને મેં કોઈ દિવસ એને ના નથી પાડી ફરવાની કે આ નથી તારે લઈ દેવું બધાને, કોઈ જાતની નહીં. એ ગઈ છે પણ રાજી ખુશી થઈને એને કોઈ નથી, મારા પપ્પાએ મને નથી લઈ દીધું, કોઈ વતની એને તમન્ના રહી નથી ગઈ, પૂરી કરી દીધી બધી. મેં ખૂબ જ ખૂચે છે ઘેર, એક બેનની ગેરહાજરી તો ખૂંચવાની જ ને, રક્ષાબંધન હોય ત્યારે રાખડી કોણ બાંધે. એ મને હાલતા ને ચાલતા ગમે ત્યારે કહેતી કે હું તારા કરતાં પપ્પાને વધારે કમાઈને આપીશ. એ વાત પર અમારા બંને વચ્ચે મીઠો ઝઘડો પણ થતો. જોડકામ એટલે એક વર્ષ થયું આજ 12 મહિના પૂરા. અમે કોઈ અમારે જો અમે ડાયમંડમાં કામ કરીએ છીએ, અમે અમારા ધંધે મૂકી દીધા છે. એક વર્ષ થયું કોઈ ધંધામાં કરો છે, કામ અમે ગયા જ નહીં. આની વાસ દોડાદોડ કર્યા છે, અહીંયા કોર્ટમાં એટલી વાર ગયા, અમદાવાદ બહુ ગયા, 35-40 વખત અમદાવાદ ગયા અને સુપ્રીમમાં કોઈ ગયા. એક વર્ષ સુધી આ કામ ચાલુ કામે મૂકીને કાંઈ પણ આવે, એકાદ દિવસનો ફોન આવે તો સીધા અમે હાજર થઈ અને આના કાગળિયા કે આને ગમે કોર્ટમાં જવાનું, કોર્ટમાં અને હાજર આપવાની હોય અમારે. મને એમ થાય કે અમારા આ બધા નાના માણસોના છોકરા બધા એમાં હતા એટલે ન્યાય ન મળ્યો, હવે મળ્યા કોઈ મોટા અધિકારીનો છોકરા છોકરી એમાં હોત ને તો તરત આ વાતનું સોલ્યુશન આવી જાત. કારણ કે નાના અધિકારીઓને બધા પકડ્યા છે અને જે મોટા અધિકારીઓ છે ગુનેગાર એ કોઈને પકડ્યા નથી, એટલે ત્યાં જ્યાં નહીં પકડે ત્યાં સુધી અમારા છોકરાને કંઈ ન્યાય નથી મળવાનો.